લાખણી તાલુકાની ગૌશાળાની ગાયો હાઈવે અને સરકારી કચેરીઓમાં છોડે તે પહેલા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસ અને સ્થાનિક તંત્રએ ઉપર લેવલે રજૂઆત કરી સહાય અપાવવા સંચાલકોને ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બંધ કરી દેવામાં આવતા ગૌવંશની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આજે લાખણી તાલુકામાં આવેલી 14 ગૌશાળાના સંચાલકો દ્વારા ગાયો હાઈવે ઉપર છોડી દેવાનું મુસાબીબ માની હાઈવે બ્લોક કરવાનું આયોજન કરવાની તૈયારીઓ કરી હતી, પરંતુ આ બાબતે સરકારી વહીવટી તંત્ર દ્વારા આગથાળા પોલીસ મથકે જાણ કરાતા લાખણી તાલુકાની 14 જેટલી ગૌશાળાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેને લઈ લાખણી પંથકની ગાયો હાઈવે ઉપર આવતા અટકી ગઈ હતી. આ બાબતે સંચાલકોને પૂછતા જણાવ્યું હતું કે આજે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા એમને રોકી રાખ્યો છે અને ઉપર લેવલે રજૂઆત કરી ગૌશાળા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે અને દિલાસો આપવામાં આવ્યો છે. જોકે આ બાબતે આવનારા સમયમાં કોઈ નિર્ણય નહીં આવે તો આંદોલન કરીશું અને ગાયો સરકારી કચેરીઓમાં અને હાઈવે ઉપર છોડી દેવામાં આવશે. અમારા બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પોઈન્ટરાપોળ ફેડરેશને આંદોલનનો કાર્યક્રમ નક્કી કરેલ હતો, જે રાબેતા મુજબ અમે ચાલુ કરવાના હતા, પણ સરકારશ્રી તરફથી પોલીસ બંદોબસ્ત આવતા અમારો કાર્યક્રમ બંધ રહેલો છે. શું શું માગણી છે આપની આંદોલન? અમારી માગણી એવી છે કે કોરોના સમય જે જાહેર કરેલ છે એ દરમિયાન પશુઓને 25 રૂપિયા દીઠ જે સહાય આપવામાં આવતી હતી એ ચાલુ રાખે અને અગાઉની જે બાકી છે એ ચૂકવણું કરે. નહીં આપે સરકાર તો આપશું? અમે જે ફેડરેશને નક્કી કરેલ છે એ પ્રમાણે આંદોલન ચાલુ રાખશું. કાર્યક્રમ લોકડાઉન માટે ચોથો ને પાંચમાનો સરકારે લોકડાઉન જાહેર કર્યું કોરોનાની મહામારીમાં. એ વખતે સરકારે જાહેર કરેલા 25 રૂપિયા ગાય પ્રમાણે એક ગાય 25 રૂપિયા પર ડે આપવાના. એ 2 મહિના અમને સરકારે પૈસા આપ્યા. એના પછી અમારા પૈસા 25 રૂપિયા પ્રમાણે 1 રૂપિયો સરકાર આપતી નથી. 3 મહિનાથી અમારા પૈસા બાકી છે ગૌશાળાનું પોંજરાપોળનું. તે છતાં 2 મહિના અમારા આગળના બાકી 3 મહિના આ પૈસા અમારા છૂટા કરે, કારણ કે અમારા કારણે આવક જે લોકડાઉન પહેલાં આવતી હતી સરકાર વસ્તીની ફંડ ફાળો કોઈ હવન કરતા, કોઈ જાગરણ કરતા, કોઈ સત્સંગ કરાવતા, કોઈ કથા કરાવતા, એમ કરીને અમે આ ગૌશાળાઓ ચલાવતા. એ છતાં લોકડાઉનમાં કાંઈ સત્સંગ કીર્તન ભજન કંઈ થતું નથી અને ફંડ ફાળો અમારો જે આવતો હતો એ ટોટલ બંધ થઈ ગયો છે. લોકડાઉનનો હિસાબે કોઈ ધંધા રોજગારી નથી. એ અમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની અમારી વિનંતી કે આ જે અમારા 3 મહિનાના પૈસા બાકી એ પણ ચૂકવે અને ડિસેમ્બર સુધી લંબાવે એવી અમારી રજૂઆત. ત્યાં સુધી અમે આંદોલન આક્રોશન થશું, ગાયો રોડ ઉપર લાવશું, રસ્તા લોક કરશું, તાલુકા ઓફિસમાં જશું, કલેક્ટરમાં જશું. અમે રજૂઆત ચાલુ રાખશું.